care about his gender. He added both things to them and the women. Then, Associate Sponsor Ultratech Cement. કાળજાળ ગરમીમાં ઠંડા ઠંડા બરફ ગોલા અને આઈસ્ક્રીમ ખાવાનું મન ભલા કોને ન થાય. હકીકતમાં તો તેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. પરંતુ જો તમે પણ આવી ઠંડી ઠંડી કુલ કુલ ડીશ ખાવાના શોખીન હોવ તો તે તમારા માટે ભૂલ ભરેલું સાબિત થઈ શકે છે. ખૂબ જ ચોંકાવનારા આ દ્રશ્યો રાજકોટમાંથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમ અને બરફના વેપારીઓને ત્યાં મોટા પાયે તપાસ હાથ ધરાઈ હતી અને તેમાં કંઈક એવા ખુલાસાઓ સામે આવ્યા છે કે જે જોઈને હોશ ઉડી જાય. એક તરફ આઈસ્ક્રીમના વેપારીઓને ત્યાં લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળી આવ્યો, તો બીજી તરફ બરફ બનાવતી ફેક્ટરીઓમાં બરફ ઓછો અને ગંદકી વધારે જોવા મળી. રાજકોટમાં બરફની ફેક્ટરીઓમાં તપાસ દરમિયાન અલગ અલગ 5 ફેક્ટરીઓમાં બરફના પાણીની ગુણવત્તામાં ભારે લોલમ લોલ જોવા મળી હતી. ગંદકી તો એ હદે દેખાઈ હતી કે આરોગ્ય વિભાગની ટીમે એક પણ સેકન્ડ બરબાદ કર્યા વિના 5 ફેક્ટરીને અનહાઇજેનિક કન્ડિશનમાં બરફ તૈયાર કરવા મુદ્દે નોટિસ ફટકારી દીધી છે. જે ફેક્ટરીઓને નોટિસ ફટકારવામાં આવી છે તેમાં લાભ, મહાદેવ, નવદુર્ગા, નૂતન સૌરાષ્ટ્ર અને કૃષ્ણા આઈસ ફેક્ટરીનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે 5 જેટલા બરફના મોટા ઉત્પાદકોને ત્યાં દરોડો હાથ ધરવામાં આવ્યો અને હાઇજેનિક કન્ડિશનને લઈને નોટિસ છે તે આપવામાં આવી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે કૃષ્ણા આઈસ ફેક્ટરી છે તેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે બરફનું વેચાણ છે તે પૂરજોશમાં થઈ રહ્યું છે. અહીં જે ઉત્પાદકો છે તેમના દ્વારા આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે બરફના કારખાનાના દ્રશ્યો છે કે જ્યાં બીબામાં આ જે બરફ છે તે રાખવામાં આવતો હોય છે અને બરફ પાણી ભર્યા બાદ બરફ થઈ ગયા બાદ આ બીબું છે તેમાંથી બરફ કાઢવામાં આવતો હોય છે. પરંતુ તેને લઈને હાઇજેનિક કન્ડિશન જાળવવી ખૂબ જ જરૂરી છે. અહીંના હું તમને પાણીના દ્રશ્યો બતાવવા માંગીશ કે મીઠાઈયુક્ત પાણી હોવાને કારણે તમે દ્રશ્યો જોશો કે કેટલી ગંદકી છે અત્યારે અહીં જોવા મળી છે અને આ જ ગંદકીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાઇજેનિક કન્ડિશન જાળવવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે. હાલ બરફ ગોળાથી લઈને કોલ્ડ ડ્રિંક્સમાં પણ આ જ પ્રકારના બરફનો મોટા પાયે ઉપયોગ થતો હોય છે, ત્યારે આરોગ્ય વિભાગનો દાવો છે કે આ પ્રકારનો બરફ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અને તે અનેક બીમારીઓને નોતરી શકે છે. જે ખાસ કરીને વાત કરીએ તો ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ અને પાણીજન્ય રોગચાળામાં વાત કરીએ તો ટાઇફોઇડ છે, આ ઉપરાંત ઝેરી કમળો અથવા હિપેટાઇટિસ છે વગેરે રોગો પણ ફેલાઈ શકે છે. તો એ બાબતે આ તમામ જે છે એનું ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. તો આ તરફ આઈસ્ક્રીમના વેપારીઓને ત્યાં પણ તપાસની કામગીરી હાથ ધરાઈ હતી. આરોગ્ય વિભાગે ઠેર ઠેર દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં મહાદેવવાડી વિસ્તારમાં આવેલ ડિલાઇટ આઈસ્ક્રીમમાં લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળી આવ્યો હતો. કોઈ પણ પ્રકારની માહિતી વગરનો આ પ્રકારનો જથ્થો એક દંડનીય અપરાધ ગણાય છે અને ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. FSSAI એક્ટ પ્રમાણે જે વસ્તુ પેકિંગ કરેલી હોય એમાં બધા લેબલિંગના નિયમો છે જરૂરી, લેબલ ગ્રીન સિમ્બોલથી માંડીને દરેક વસ્તુ તે જરૂરી છે. પરંતુ લૂઝમાં પણ આ જે પ્રેરિસેબલ વસ્તુ છે દૂધમાંથી બનેલી, એટલા માટે એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ મારવી જોઈએ એની શું અમે નોટિસ એને આપીશું. Associate Sponsor Ultratech Cement.